તો અમરેલી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગોરખવાડા, બાબરા સહિત રાજુલામાં વરસાદ આવ્યો છે. વરસાદથી રાજુલાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. બીજી બાજુ બગસરાના કુકાવાવ નાકા પાસે પણ સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. તો સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે. બગસરાના કુકાવાવ નાકા પાસે વિસ્તારમાં પાણી ભરાયું છે. રાજુલામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગ્રામીણ પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. તો ઠેર ઠેર પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જનજીવન પણ ક્યાંક અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગસરાના કુકાવાવ નાકા પાસે વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણીમાંથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યું છે. અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોરખવાડા, બાબરા સહિતના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે હવે ચોમાસું વિધિવત બેસી ચૂક્યું છે અને દરેક જગ્યાએ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિલીપ. ફોનલાઇન પર જોડાયા છે. દિલીપ, કેટલાય ઇંચ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે, હાલ કેવી સ્થિતિ? અમરેલી જિલ્લામાં મેઘાએ મહેર કરી છે. અમરેલી જિલ્લાના લગભગ તમામ જિલ્લાઓમાં વધતા ઓછો વરસાદ હાલ વરસી રહ્યો છે. ત્યારે જાફરાબાદ રાજુલા તાલુકાની વાત કરીએ તો અહીં જિલ્લાનો સર્વાધિક વરસાદ અહીં જાફરાબાદ રાજુલા તાલુકામાં નોંધાયો છે. જાફરાબાદ અને રાજુલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 70 mm સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે બગસરા સહિતના વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અહીં બગસરાના જે કુકાવો નાકા પાસે જે ચોક આવેલો હતો તેમાં પાણી થોડી વાર માટે ભરાયા હતા, પરંતુ હાલ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં હાલ કહીએ તો વધતા પણ ઓછો જે વરસાદ છે હાલ સાર્વત્રિક હોવાથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે અને આ વરસાદ હાલ જે વરસી રહ્યો છે એ 100% વાવણી લાયક છે. જી, આભાર દિલીપ સમગ્ર માહિતી આપવા બદલ.